चलो बालको गुड आफ्टरनून। चलो अत्यारे आपणे कोरोना ना कारणे परीक्षा मोकूफ रखाई छे। बे परीक्षा आपी गई छे, हवे पछीनी बाकीनी परीक्षा केवी रीते लेवाशे ए तमने आगळ समाचारमां मेसेजमां मळतुं रहेशे। आज अपने विषय विज्ञान टेक्नोलॉजी की चर्चा करवानी छे। पुनरावर्तन बधानी पासे हशे बराबर ना होय ए लोकोए मोबाइल माथी पीडीएफ आवी छे एमां चेक करी लेजो। दरेक बाळक पासे 9 10 11 12 पाठनुं पुनरावर्तन कम्प्लीट करावेलुं छे। आपणा पेपरनी आज आपणे चर्चा करीए। प्रश्न एक पहलो छे विकल्प। विकल्पो आपणे बधाय पाठना वारंवार समझायेला छे के विकल्पो चार ऑप्शन आपेला छे, एमांथी एक तमारे जवाब आपवानो छे। हवे आपणे जे विकल्पो लखाया छे एनी चर्चा करी लईए के पर्वतो पर कई कई वनस्पति उगे छे। तो एनो जवाब आवे छे ओक, पाइन अने देवदार। चलो बे कया जलचर प्राणी नु शरीर बोट आकार नु नथी, जे नो आकार घोड़ी जेवो नथी दिखातो एवं कयो जलचर प्राणी छे? ऑक्टोपस, जेना आठ पग छे जेनो आकार घोड़ी जेवो नथी। कई वनस्पति ना फूल मात्र रात्रे ज खीले छे? तो जवाब छे पोयडा। बर्फीलो दीपड़ो कया प्रकार नो प्राणी छे? कया प्रकार नो प्राणी छे? पर्वतीय। नीचेना पैकी कयुं सजीव छे? सजीव, जेनामां जीव होय ते। चार ऑप्शन छे, एमांथी जवाब छे लजामीनो छो। दर्जी आपनो माप लेवा सानो उपयोग करे छे? सानो उपयोग करता हशे बाळको? दर्जी आपनो माप लेवा मेजर टेप માપ પટ્ટીનો ઉપયોગ કરે છે, જે કાપડની અને પ્લાસ્ટિકની બનેલી હોય છે। પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? પંખો કઈ રીતે ફરે છે? ગોળ, તેની ગતિ કેવી બોલાય? વર્તુળાકાર ગતિ। લંબાઈનો એકમ કયો સૌથી મોટો એકમ છે? લંબાઈ માપનનો તો કયા કયો એકમ સૌથી મોટો આવે છે? किलोमीटर। कितना एकम छे ना? चार। किलोमीटर, मीटर, सेंटीमीटर अने मिलीमीटर, एमां सौथी मोटो एकम आवे छे किलोमीटर, किमी। चलो नंबर 9, लंबाई मापवा माटे प्रमाणभूत साधन कयुं छे? तो मीटर स्केल। नंबर 10, सेंटीमीटर करता नानो एकम कयो छे? सेंटीमीटर करता नानो एकम मिलीमीटर। चलो अबे नंबर अबे 11 नंबर, जे पदार्थ प्रकाश ने जराय पसार न थवो तेवा पदार्थ ने सु कहेवाय? जेनामांथी प्रकाश पसार न थई सके तेवा पदार्थ ने सु कहेवाय? अपारदर्शक पदार्थ। चलो नंबर 12, नीचेनामांथी कयो पदार्थ पोते प्रकाश आपे छे? જે સ્વયં પ્રકાશિત છે એવા આપણે ત્રણ નામ લખાવ્યા હતા, સૂર્ય, તારા અને આગ્યા। એમાં આપણે જવાબ છે સૂર્ય। સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું પડે છે? તો એનો જવાબ છે ચપટું અને વસ્તુના જેવું। તમે જે અરીસામાં જુઓ છો એ વસ્તુ તમારું પ્રતિબિંબ તમારા જેવું જ જોવા મળે છે। નંબર 14, પિનહોલ કેમેરા વડે પ્રતિબિંબ કેવું પડે છે? તો જવાબ છે ઉલટું। નંબર 15, ટ્રેસિંગ પેપર કયા પ્રકારનો પદાર્થ છે? ટ્રેસિંગ પેપર પારભાસક, જેનામાં આંશિક દેખાય છે, આછું આછું દેખાય છે તેવા પદાર્થને પારભાસક પદાર્થ કહે છે। વિદ્યુત આપતું સાધન વિદ્યુત કોષ। ચલો નંબર 17, વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય છે? કેટલા ટર્મિનલ હોય છે? બે, ધન ઋણ અને ધન અને ઋણ બંને કોષ હોય છે।
નંબર 18 નીચેનામાંથી વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે તો તાંબાનો તાર થર્મોકોલ કેવો પદાર્થ છે થર્મોકોલ એ વિદ્યુત અવાહક પદાર્થ છે જેમાંથી વિદ્યુત પસાર થતો નથી વિદ્યુત કોષની ધાતુની તકતી વાળો ભાગ એ તેનો કેવો ટર્મિનલ છે જવાબ છે ઋણ ટર્મિનલ છે ચલો બાળકો હવે બીજો પ્રશ્ન છે પ્રશ્ન 2 એક વાક્યમાં જવાબ આપો જવાબની ભાષા તમારી સરસ વાપરવાની અંદર પ્રશ્ન હોય એમાં તમારો અડધો તો જવાબ ગોઠવાઈ જાય છે એટલે પહેલા સમજી લેવાનું કે પ્રશ્ન કેવો છે અને તમારે તમારી સરસ રીતે જવાબ લખવાનો છે ચલો નંબર 1 પહેલાના સમયમાં લોકો લંબાઈ માપવા સાનો ઉપયોગ કરતા હતા તો પહેલાના સમયમાં જ્યારે લંબાઈના માપના સાધનો નહોતા ત્યારે લંબાઈ માપવા આંગળી વડે વેંત વડે મુઠ્ઠી વડે પગલા હાથની લંબાઈ આવી રીતે તેનો ઉપયોગ કરતા હતા ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે તો ઘડિયાળના કાંટા ગોળ ફરે છે એટલે કયા પ્રકારની ગતિ કહેવાય વર્તુળાકાર ગતિ કહેવાય અવાજની ઝડપ કરતા નંબર 3 નો પ્રશ્ન છે અવાજની ઝડપ કરતા વધુ ઝડપે ઉડતા વિમાનોને શું કહેવાય તો અવાજની ઝડપ કરતા વધુ ઝડપે ઉડતા વિમાનોને સુપર સોનિક વિમાનો કહે છે ગતિના મુખ્ય પ્રકાર કેટલા છે કયા કયા પ્રશ્ન નંબર 4 છે કે ગતિના મુખ્ય પ્રકાર કેટલા છે કયા કયા ગતિના મુખ્ય પ્રકાર 4 છે સુરેખ ગતિ એટલે સીધી રેખામાં આવતી હોય વક્ર ગતિ ત્રાસી જતી હોય વર્તુળાકાર ગતિ ગોળ ફરતી હોય અને આવર્ત ગતિ નંબર 5 ગતિ કોને કહે છે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે નંબર 6 પ્રકાશિત પદાર્થો કોને કહે છે તો જે પદાર્થો પ્રકાશ આપે છે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેવા પદાર્થોને પ્રકાશિત પદાર્થો કહે છે નંબર 7 પ્રકાશના કુદરતી સ્ત્રોતો કયા કયા છે તો પ્રકાશના કુદરતી સ્ત્રોત સૂર્ય તારા અને અંધિયાર છે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો કયા કયા છે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો જે આપણે ઘરમાં યુઝ કરીએ જેમ ટ્યુબલાઇટ એલઈડી ફાનસ મીણબત્તી વગેરે પડછાયાના કારણે ચલો નંબર 9 છે પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ જણાવો તો પડછાયાના કારણે બનતી મહત્વની બે ઘટનાઓ છે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ બરાબર વસ્તુ ક્યારે દેખાય છે 10 નંબરનો પ્રશ્ન છે વસ્તુ ક્યારે દેખાય છે વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય છે તો તે વસ્તુ આપણને દેખાય છે વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુતના સ્ત્રોત તરીકે રેડિયો ઘડિયાળ કેમેરા ટોર્ચ રિમોટ ગેસ ગીઝર વગેરે રમકડામાં અને કેટલાક રમકડામાં થાય છે ચલો નંબર 12 વિદ્યુત કોષના કેટલા ટર્મિનલ છે કયા કયા વિદ્યુત કોષના બે ટર્મિનલ છે એક ધન ટર્મિનલ અને બીજું ઋણ ટર્મિનલ બલ્બ ફ્યુઝ એટલે કે ઉડી ગયો છે એમ શા પરથી કહી શકાય તો બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ ફૂટેલો જણાય ત્યારે સમજી લેવામાં આવે છે કે બલ્બ ફ્યુઝ થયો છે અથવા તો ઉડી ગયો હશે વિદ્યુત વાપરતા 4 સાધનોના નામ આપો
विद्युत वापरता साधन बल्ब एसी टीवी घरघंटी मिक्सर गीजर हीटर वगैरह अजे तमारा घर में विद्युत ना आ बधा साधनों नो उपयोग थतो ज हशे। चलो नंबर छे पंदर प्रश्न नंबर पंदर विद्युत कोषनो सिद्धांत शू छे। विद्युत कोषनो सिद्धांत रासायणिक ऊर्जानु विद्युत ऊर्जा में रूपांतर थवुं। रासायणिक ऊर्जानु विद्युत ऊर्जा में रूपांतर थवुं। चलो नंबर 16 रणनी वनस्पति ना पर्णो केवा होय छे। रणनी वनस्पति ना पर्णो नाना अने जाड़ा होय छे। पानीनी अछतना कारणे तेमना पान पर्णोनु काटामां रूपांतर थाय छे। चलो नंबर 17 वनस्पति कया वायुनो उपयोग करे छे अने कयो वायु मुक्त करे छे। वनस्पति कार्बन डाइऑक्साइडनो उपयोग करे छे अने ऑक्सीजन वायु मुक्त करे छे। नंबर 18 निवासस्थान एटले शू। वनस्पतिओ अने प्राणीओ जे विस्तार में रही जीवन जीवता होय तेने तेमना निवासस्थान कहे छे। एटले जे जग्याए जे लोको रहे छे तेमने तेमना निवासस्थान कहे छे। रणमां रहेता प्राणीओ अने वनस्पतिओना नाम जणावो। रणमां ऊंट कांगारू जेवा प्राणीओ रहे छे अने थोर सरू आकड़ो बावळ जेवी कांटाळी वनस्पति उगे छे। मछली कया अंग द्वारा पानी में ऑक्सीजन ओगड़ेलो ऑक्सीजन वायु मेळवे छे। तो मछली चुई द्वारा पानी में ओगड़ेलो ऑक्सीजन मेळवे छे। चलो हवे बाळको प्रश्न नंबर 3 छे तफावत आपो। कोई पण एक तफावत लखावानो छे। तमने 3 तफावत आपणे पुनरावर्तन में आपेला हता तमने तैयार पण कराया हता। केवी रीते करवाना छे तफावत के बन्ने वच्चे शुं साम्यता रहेली छे दर्शावानो छे। पहेलो हतो सजीव अने निर्जीव। बीजो छे परछायो अने प्रतिबिंब। हवे त्रीजो छे सुवाहक पदार्थो अने अवाहक पदार्थो। तो जुओ तमारुं पुनरावर्तन तमारी जोडे हशे काढो जोईए। હવે જો એમાં સજીવ અને નિર્જીવ કે સજીવ નંબર 1 ખોરાક લે છે નિર્જીવ ખોરાક લેતું નથી। સજીવમાં જો શ્વસન કરે છે તે શ્વસન કરતું નથી તે વૃદ્ધિ અને વિકાસ પામે છે તે વૃદ્ધિ અને વિકાસ પામતું નથી તે પોતાના જેવો બીજો સજીવ પેદા કરે છે તે પોતાના જેવો બીજો સજીવ પેદા કરતો નથી। चलो तफावत नंबर 2 परछायो अने प्रतिबिंब। प्रकाशना मार्गमां अपारदर्शक पदार्थ आवता पदार्थने परछायो कहे छे। अरीसामां थता प्रकाशना परावर्तनने कारणे वस्तुनुं प्रतिबिंब देखाय छे तेने प्रतिबिंब कहे छे। वस्तु रंगीन होय तो पण परछायो काळो देखाय छे। वस्तु जे रंगनी होय ते ज रंगनो प्रतिबिंब आपणने मळे छे। तफावत नंबर 3 सुवाहक पदार्थो अने अवाहक पदार्थो। चलो सुवाहकमां तेमांथी विद्युत पसार थई शकतो नथी। अवाहक तेमांथी विद्युत प्रवाह पसार थाय। सुवाहकमां तेमांथी विद्युत प्रवाह पसार थई शके छे। અવાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। લોખંડ તાંબુ જસત જેવી ધાતુઓમાંથી વિદ્યુત પસાર થાય છે એટલે કે તે સુવાહક છે। રબર એબોનાઇટ લાકડું વગેરે માંથી વિદ્યુત પસાર થતો નથી એટલે તે વિદ્યુત અવાહક છે। ચલો પછી આવે છે પ્રશ્ન 3નો ભ વ્યાખ્યા લખો। તમને પાઠ પ્રમાણે દરેક પાઠમાં મેં વ્યાખ્યા લખી છે હવે આગળ જુઓ। નંબર 1 અનુકલન વનસ્પતિ
કે પ્રાણી પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેને લીધે સજીવને જીવવામાં મદદરૂપ થાય તેને અનુકૂલન કહે છે. ચલો નંબર 2 પારદર્શક પદાર્થ. જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે. વિદ્યુત પરિપથ. પ્રશ્ન તફાવત છે 3. વિદ્યુત પરિપથ. વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. ચલો હવે પ્રશ્ન આવે છે 3 નો ક. માત્ર પ્રશ્નોના ઉત્તર આપો. આમાં ખાલી તમારે એક શબ્દ લખવાનો છે કે તમે શું કહેવા માંગો છો. ચલો માછલીનું નંબર 1. માછલીનું શ્વસન અંગ કયું છે? ચુઈ, ઝાલર. કયું છે? ચુઈ અથવા ઝાલર. પ્રશ્ન 2. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તેના કયા ભાગમાં થાય છે? સેના વડે થાય છે? પર્ણોમાં. સાના વડે થાય છે? પર્ણોમાં. અનાજની ઝડપ અવાજની ઝડપ કરતા ઉડતા વિમાનોને શું કહે છે? સુપરસોનિક વિમાનો કહે છે. લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે? કિલોમીટર. કયો છે? કિલોમીટર. પ્રકાશનું સૌથી મહત્વનું ઉદ્ગમ સ્થાન કયું છે? સૂર્ય. કયું છે? સૂર્ય. જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય? પ્રકાશિત પદાર્થ. વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને શું કહેવાય? વિદ્યુત પરિપથ. શું કહેવાય? વિદ્યુત પરિપથ. કઈ બે ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે? ચાંદી અને તાંબુ. આ બંને ધાતુ વિદ્યુતની સુવાહક છે. ચલો બાળકો હવે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપવાના છે. મતલબ કે ઓછામાં ઓછી તમારે 4-5 લીટીમાં એનો જવાબ આપવાનો છે. એ વધારે નથી પણ શાંતિથી સમજીને એના ઉત્તર આપવાના છે. કે સજીવોના પ્રશ્ન એક છે સજીવોના લક્ષણો, જેમ આપણે તફાવતમાં જણાવ્યું કે સજીવ શ્વસન કરે છે, ખોરાક લે છે, વૃદ્ધિ પામે છે, સજીવ પોતાના જેવો બીજો સજીવ પેદા કરી શકે છે. આ બધા લક્ષણો સજીવના છે. તમારે લાઇનસર એક પછી એક સરસ રીતે ગોઠવીને લખી દેવાનું. આ 3-4 લીટીનો પ્રશ્ન એનો જવાબ આપવાનો છે. ચલો બીજો પ્રશ્ન છે, વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય? માપ અને ફૂટપટ્ટી જે પ્લાસ્ટિકની હોય છે તેનાથી વાંકા ચૂકા સળિયાની લંબાઈ માપી શકાતી નથી. તો હવે આને માપવા માટે શાનો ઉપયોગ થાય? તો દોરી. જેમ સળિયો જેવો વાંકો ચૂકો હોય એવી રીતે દોરીને ગોઠવીને એને માપવાની છે. તેનો જવાબ સરસ રીતે લખી જાણો કે સળિયો વાંકો ચૂકો હોવાથી માપપટ્ટી કે મીટર સ્કેલનો ઉપયોગ કરી ન શકાય. આ માટે પાતળી દોરી કે વડે સળિયાના વળાંકોને માપી માપવા જોઈએ. વાંકા ચૂકા સળિયાને માપવા દોરીનો ઉપયોગ થાય છે. પ્રકાશના સ્ત્રોતો એટલે શું? ઉદાહરણ આપો. નંબર 3 છે પ્રશ્ન, પ્રકાશના સ્ત્રોતો કયા કયા છે તેના ઉદાહરણ. પ્રકાશના સ્ત્રોત એટલે જેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે તેવા પદાર્થોને પ્રકાશના સ્ત્રોતો કહે છે. બે પ્રકાર છે, કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ. કુદરતી એટલે સૂર્ય, તારા અને આગિયા, જેનાથી આપણને કુદરતી રીતે પ્રકાશ મળે છે. કૃત્રિમ જે આપણે મનુષ્ય દ્વારા બનાવેલા છે, ફાનસ, વીજળી, બલ્બ, મીણબત્તી, જે આપણે અંધારું દૂર કરવા માટે જે પ્રકાશ ઉત્પન્ન કરીએ છીએ એ આપણા પોતાના, એટલે કૃત્રિમ પ્રકાશના સ્ત્રોતો કહેવાય. વિદ્યુતનો ઉપયોગ કરતા કયા કયા કાર્યોમાં કરવામાં આવે છે? વિદ્યુતનો ઉપયોગ ઘણા બધા કાર્યોમાં કરતામાં આવે છે. એક લાઇન સર એક પછી એક લખવાના, કે કૂવામાંથી પાણી કાઢવાના પંપ માટે,
અથવા તો પાણી ચડાવવા માટે ઘરઘંટી અનાદરવા માટે લિફ્ટનો ઉપયોગ ઉપર નીચે કરવા માટે કારખાનામાં મશીનો માટે અને ઘરના વિવિધ સાધન ઇલેક્ટ્રોનિક ગેજેટો આવતા હોય જેમ કે મિક્સર છે ફ્રીજ છે એસી છે આ બધા જ સાધનોમાં વિદ્યુતનો ઉપયોગ થાય છે લંબાઈના એકમો કયા કયા છે આપણે વિકલ્પોમાં ભણી ગયા કે લંબાઈના આપણે ચાર એકમો દર્શાવ્યા હતા લંબાઈનો પ્રમાણભૂત એકમ મીટર છે અને લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે અને સૌથી નાનો એકમ મિલીમીટર છે એટલે ગોઠવીએ તો કિલોમીટર મીટર સેન્ટીમીટર અને મિલીમીટર સૌથી નાનો મિલીમીટર મીટર મિલીમીટર સેન્ટીમીટર મીટર અને કિલોમીટર ચલો હવા નંબર 6 આવે છે હવા પાણી અને જમીન ઉપર ઉપયોગમાં કરવામાં આવતા પરિવહનના નામ લખો હવા હવા એટલે આકાશમાં ઉડતા વાહન વિમાન હેલિકોપ્ટર અવકાશ આ બધા હવામાં ઉડતા છે પાણી જે નદી દરિયામાં જે ચાલતા વાહનો હોડી વહાણ આગોળ મોટા જહાજ ચલો જમીન ઉપર તો તમને ખબર જ છે કે બસ સ્કૂટર ટ્રેન બાઇક આ બધા વાહનો જમીન પર ચાલે છે તો આ ત્રણે ત્રણ વસ્તુ તમારે લાઈન પર સરસ રીતે લખી દેવાની હવે નંબર આવે છે 7 વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું તો વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી 1 પ્લગમાં સીધા વાયર કદી જોડવા નહીં 2 બે વાયર જોડતી વખતે ટેપનો ઉપયોગ કરવો પાણીવાળા હાથથી સ્વિચને અડકવું નહીં અને કામ કરતી વખતે સ્વિચ બંધ રાખવી ચલો આ બાળકો આખું આજનો પુનરાવર્તન જે તમને મેં પૂરેપૂરું લખાવી દીધેલું છે એટલે આપણે અહીંયા બોર્ડ ઉપર તમને સમજાવ્યું છે આખું વ્યવસ્થિત હવે તમને દરેક પુનરાવર્તન પ્રશ્ન વાંચી દેવાનો જવાબ 2 વખત 3 વખત એને ક્લીન કરવાનો અને ટ્રાય કરવાનો કે દરેક જવાબ આપણા સાચા લખાય ચલો સારી રીતે બધા પેપર લખજો